આરોપીઓનું એન્કાઉન્ટર કરવું જોઈએ દુષ્કર્મીઓનું એન્કાઉન્ટર કરો આ વાત અત્યારે થઈ રહી છે કારણ કે ડભોઈના ધારાસભ્ય વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ સુટ્ટા કહી રહ્યા છે કે જો કાયદો હાથમાં લેવામાં આવે એન્કાઉન્ટર કરવામાં અને ગુનો 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 છે છે તો હું કરી રહ્યો છું શૈલેષ સુટ્ટા સાથે એમને આ ઘણી બધી વાત કરી અને ત્યારબાદ અમે પણ ખાસ વાતચીત કરી એમની સાથે કે શા માટે તેઓ આ માંગ કરી રહ્યા છે વડોદરાના ભાયલીમાં બીજા નોર્તે એક સગીરા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો દુષ્કર્મ આચરવામાં આવ્યું અને અડતાલીસ અડતાળીસ કલાક સુધી આરોપીઓ ફરતા રહ્યા હતા તેમની કોઈ ભાડ નહોતી મળી શકી પણ ત્યારબાદ પોલીસે જે હજાર કરતા વધારે સીસીટીવી ફંગોળ્યા ખૂબ મહેનત કરીને ત્રણે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને સામે આવ્યું હતું કે આ ત્રણે ત્રણ આરોપીઓ એ ગુજરાત બહારના મોટાભાગના ત્રણેય આરોપીઓ

ખૂબ મુશ્કેલી નડી હતી પરંતુ આખરે આરોપીઓ ઝડપાઈ ગયા હતા પણ નવરાત્રી દરમિયાન જ માત્ર ચાર પાંચ દિવસની અંદર જ ઘણી બધી ઘટનાઓ ગુજરાતમાં સામે આવી એ સુરતની હોય કચ્છની હોય અને સુરતમાં પણ એક સગીરા સાથે ગેંગરેપ કરવામાં આવ્યું હતું જેના કારણે કાયદો અને વ્યવસ્થાને લઈને પણ સવાલ ઉઠ્યા પોલીસની કામગીરી પર પણ સવાલ કરવામાં આવ્યા અને કેટલાક નેતાઓએ પણ આવા સવાલ કર્યા હતા કે આખરે પોલીસ કેમ બંધાયેલી છે ઘણે બધી એવી પણ માંગ થઈ કે યુપીની માફક જ અહીંયા પણ એન્કાઉન્ટર થવું જોઈએ શૈલેષ સોટા કે જેઓ ધારાસભ્ય છે ડભોઈના એમની સાથે વાત કરીશું કારણ કે આ ભાઈ જ્યાં દુર્ઘટના બની દુષ્કર્મ બન થયું હતું એ એ ડભોઈ વિસ્તારમાં આવે છે એમના મત વિસ્તારમાં આવે છે શૈલેષ સોટા આપણી સાથે જોડાયેલા છે શૈલેષભાઈ સ્વાગત છે આપનો સંદેશમાં ભાઈલીમાં જે દુષ્કર્મ હતું આખા ગુજરાતને એને શરમસાર કર્યું કારણ કે સંસ્કારી નગરી તરીકે વડોદરા ઓળખાય છે અને આ નગરીને કલંકિત કરતી ઘટના સામે આવી એક સગીરા સોળ વર્ષની સગીરા સાથે આજે નગન્ય જગન્ય અપરાધ આજવા કરવામાં આવ્યો અને નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે પરંતુ તમે જે માંગ કરી કે એન્કાઉન્ટર કરવું જોઈએ તમને નથી લાગતું કે આ થોડું વધારે પડતું છે એન્કાઉન્ટર કરી દેવું કારણ કે એ આરોપીઓ છે અપરાધીઓ પણ નથી તો કેમ પહેલાં તો એ જાણવું છે કે આવી માંગ તમે કેમ કરી ભાયલીમાં જે બનાવ બન્યો એ મારી વિધાનસભામાં આવે છે જે રીતે બાળકી પર અત્યાચાર કરવામાં આવ્યો જે રીતના ગુનેગારોનો ઇતિહાસ જોવામાં આવ્યો ત્યાર પછી તરત સુરત જિલ્લામાં થાય છે ત્યાર પછી કચ્છમાં થાય છે ત્યાર પછી વડોદરામાં એક ડૉક્ટર ડેન્ટિસ્ટ છે એની જોડે રિક્ષાવાલો બદસલૂકી કરે છે ગઈકાલે જે બનાવ બહાર આવ્યો છે માંજલપુરમાં વાજિદ નામનો વિધર્મી છોકરી સાથે બળજબરી કરે છે આ બધા બનાવો જોતા નવરાત્રિ એ માની આરાધ્યનું પર્વ છે અને હિન્દુઓમાં તો કુંવારિકાઓનું પૂંજનનું મહત્ત્વ રાખવામાં આવ્યું છે બાળિકાઓની પૂજા થતી હોય છે અને એવા સમયમાં જે અત્યાચાર અને બળાત્કારની ઘટનાઓ બની રહી છે એ ખૂબ જ દુઃખદ છે અને પોલીસ કામગીરી કરે છે પોલીસે ગુનેગારોને અડતાલીસ કલાકમાં પકડી નાખ્યા સુરતમાં પોલીસે ગુનેગારોને પકડ્યા એ લોકોને જે સરભરા કરવાની હતી એ કરી એમાં એક ગભરાઈને મરણ પણ પામ્યા એક આરોપી ભાગતો હતો એની પાછળ પોલીસે દોડીને હવામાં ફાયરિંગ કરવું પડે છે આ બધું જોતા આરોપીઓની જે રીતે હિંમત વધતી જાય છે એના પરથી કહી શકાય કે પોલીસને થોડીક દાગ કટી જાય એમાં પોલીસના હાથ બંધાયેલા હોય એવું દેખાય છે પોલીસને છૂટ આપવી જોઈએ સરકાર તરફથી અને આવા જે સીટર ગુનેગારો હોય ને ભાગતા હોય બળાત્કાર કરીને ભાગતો હોય તો એને હવામાં શું કરવા મારવાની એને સીધે એમ મારવું જોઈએ એમાં કંઈક ગભરાવાનું ના હોય કારણ કે તો જ આ જે પરપ્રાંતિઓ ગુજરાતમાં આવ્યા છે અને ગુજરાતને જે પરિસ્થિતિ બગાડી રહ્યા છે એમની પર ધાક જમાવવાની જરૂર છે પોલીસ જે કામગીરી કરી રહી છે એ સારી જ કામગીરી છે અમે બિરદાવીએ છીએ પણ જે દાગ ઊભી કરવી જોઈએ એમના હાથ બંધાયેલા હોવાથી પોલીસ છૂટ્ટી કામગીરી કરી શકતી નથી હા એટલે માટે અમે માન કરીએ જે કે પોલીસને થોડી છૂટ આપો અને જે અમુક ગુનેગાર હોય જો યુપીમાં એન્કાઉન્ટર કરી શકતી હોય તો ગુજરાતમાં કેમ ન કરી શકાય અચ્છા આમાં તો અચ્છા અચ્છા યુપીમાં એન્કાઉન્ટર કરાય તો ગુજરાતમાં એન્કાઉન્ટર કેમ ન કરી શકાય સુપ્રીમ કોર્ટે તો એ યુપી સરકારને પણ સવાલ પૂછ્યા હતા આકરા સવાલ પૂછ્યા હતા કે આખરે આવું શક્ય કેવી રીતે છે મહારાષ્ટ્રમાં જ્યારે એન્કાઉન્ટર થયો હતો ત્યારે પણ સવાલ કર્યા હતા સુપ્રીમ કોર્ટે કે આ આ ખરેખર ગેરકાયદેસર છે અને તમે કહી રહ્યા છો તો તમને નથી લાગતું કે આ તો કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની વાત છે માટે જ આ કરવું પડે નહીં તો અરાજકતા ફેલાઈ જાય અત્યારે જે છે નવરાત્રીના જે બનાવો બન્યા છે એ ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનું કોઈ ષડયંત્ર હોય એવું દેખાઈ રહ્યું છે હવે આ ષડયંત્રનો પડદાફાશ થવો જોઈએ અને આમાં જે ગુનેગારો છે એને કમસે કમ ફાંસીની સજા કરવી જોઈએ અને કાયદાની રીતે જ અમે તો સજા પણ આપો અને કાયદાની રીતે જ એન્કાઉન્ટર કરો એવું કીજે છે

પ્રજાના આક્રોશા આપો પરંતુ તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો તો કાયદા ની રીતે કાયદાનું કોર્ટ છે જો અચ્છા

અંદરથી અકળાઈ ઉઠ્યા છે લોકો એ હું અંદરથી સળગી રહ્યા છે اچھا અને એને વાચા આપવી એ પ્રજાના પ્રતિનિધિની ફરજ છે સરકાર સુધી અવાજ લોકોનો પહોંચાડવો એ પ્રજાના પ્રતિનિધિની ફરજ છે અને એ ફરજ જ નિભાવી રહ્યો છે اچھا પણ કાયદાનું સન્માન થાય એ પણ પ્રતિનિધિનો તો જવાબદારી પ્રતિનિધિની આવે છે ને આકાશ ગોહિલ નામનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ કોઈ પરપ્રાંતીય નહોતો અને થોડા દિવસ પહેલા જે ઘરમાં ઘૂસીને મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું શૈલેષભાઈ

આવા કેસોમાં કડક રીતે કામગીરી હાથ મેરવી જોઈએ અને કોઈ ગુજરાતની મા બેન દીકરી પર આંખ ઉઠાઈને જુએ ના એવી રીતની સજાઓ થવી જોઈએ ઓકે ઠીક છે શૈલેષભાઈ આભાર આપનો સંદેશની સાથે વાતચીત કરવા માટે એટલે આ શૈલેષ સોટા ડભોઈના ધારાસભ્ય તેઓ કહી રહ્યા છે કે પરપ્રાંતિઓને કારણે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે દુષ્કર્મ થઈ રહ્યા છે અન્ય લોકો હોય તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ પરંતુ આવા આરોપીઓનું એન્કાઉન્ટર જ કરવું જોઈએ એમને હવામાં નહીં પરંતુ ફાયરિંગ એમના શરીર પર થવું જોઈએ અને હવે વાત કરીશું ગુજરાતમાં બેફામ બનેલા આરોગ્યના દુશ્મનોની ગુજરાતમાં આરોગ્યના દુશ્મનો બેફામ બન્યા છે તહેવારો આવે અને ભેળસેળ અને ગ્રાહકો સાથે છેતરપિંડીનું પ્રમાણ એ સતત વધવા લાગે છે અમદાવાદમાં જાણીતા રેસ્ટોરન્ટ્સમાં ભોજનમાં પથ્થર નીકળે છે તો સુરતમાં જાણીતી બ્રાન્ડના ઘીના ડબ્બામાં નકલી ઘી ભરીને વેચાઈ રહ્યું છે તો ગીર સોમનાથમાં ડુપ્લિકેટ તેલ બનાવતી આખી આખી ફેક્ટરી ઝડપાઈ જાય છે જ્યારે અમદાવાદમાં ડીમાર્ટ કે જ્યાંથી લોકો એ ભરોસા સાથે ખરીદી કરે છે કે અહીંયા તો ગુણવત્તા મળશે જ પરંતુ એના ગોડાઉનમાંથી પણ શંકાસ્પદ ડ્રાયફ્રુટનો જથ્થો પકડાય છે સુરેન્દ્રનગરમાં પ્રસાદ ખાધા બાદ ત્રીસ લોકોને ફૂડ પોઈઝનિંગ થાય છે આ તરફ દશેરા પહેલા એ દશેરાનો તહેવાર કે જ્યારે ગુજરાતીઓ કરોડોના ફાફડા જલેબી પેટમાં પધરાવતા હોય છે અને ત્યારે પણ મોટા પાયે ભેળસેળ પકડવા માટે આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી છે દર વખતે સવાલ થાય કે આ કાર્યવાહી ખરેખર કાર્યવાહી છે કામગીરી છે કે સુધારવાના આશય સાથે કામગીરી થઈ રહી છે કે પછી માત્ર તમાશા છે કારણ કે સેમ્પલ લેવાય ચેકિંગ થાય અને તપાસના એ બે બે મહિના બાદ સામે આવે જ્યારે લોકો કરોડોનો આવો કચરો પેટમાં નાખી ચૂક્યા હોય પરંતુ આ બધા વચ્ચે એ પરંપરા રૂપાલમાં ગાંધીનગરના રૂપાલમાં વરદાઈ વરદાઈની માતાની પલ્લી નીકળતી હોય છે અને એમાં લાખો કરોડોનું ઘી માતાજીને ચઢાવવામાં આવતું હોય છે ત્યારે રૂપાલમાં પણ એ પહેલાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સક્રિય થઈ ગયું છે અને પલ્લીના આયોજનને લઈને કોઈ ભેળસેળ્યું કે ખરાબ ગુણવત્તાનું ઘી ન આવે તેને લઈને ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે નમૂનાની સ્થળ પર જ તપાસ થઈ રહી છે અને નકલી ઘીનું વેચાણ ન થાય તે માટે કામગીરી કરાઈ રહી છે કારણ કે અહીંયા ઘીની નદીઓ વહેતી હોય છે અને ત્યારબાદ એ ઘી ભેગું કરવામાં આવે છે જેમાં માટી પણ ભળેલી હોય અન્ય કચરો પણ ભળેલો હોય એને ત્યારબાદ ગાળવામાં આવે છે અને આ જ ઘી પછી અન્ય ગરીબો પોતાના આહારમાં લેતા હોય છે અને આખા ગુજરાતમાં તહેવારો પહેલા દરોડા પાડવામાં આવી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લિકેટ ઘીનો પર્દાફાશ થયો છે અડાજણમાં આઈ માતા સુપર સ્ટોરમાં ઘી ઝડપાયું જ્યાં પોલીસે ડુપ્લિકેટ ઘીના નવ ડબ્બા કબ્જે કર્યા છે દુકાન માલિક હરિરામ ચૌધરી અને સેલ્સમેન પણ ઝડપાયો છે અને આવી જ ઘટનાઓ અન્ય શહેરોમાંથી પણ સામે આવી રહી છે ક્યાંક આવો નકલી ઘીનો જથ્થો ઝડપાઈ રહ્યો છે તો ક્યાંક આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે સુરતમાં વરાછામાં પણ બ્રાન્ડેડ ઘીના નામે અડાજણ બાદ વરાછામાંથી પણ ડુપ્લિકેટ ઘી ઝડપાયું એટલે તમે એ વિચારી શકો છો કલ્પના કરી શકો છો કે જે બ્રાન્ડના નામે તમે ઘી ખરીદતા હો પરંતુ એ બ્રાન્ડેડ ન પણ હોય એ નકલી ઘી પણ હોઈ શકે છે અહીંયા ફૂડ વિભાગે સુમૂલ ડેરીના કર્મીઓને સાથે રાખીને રેડ કરી અને સુમૂલ ઘીના નામે ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું અંદાજે એકોતેર જેટલા ઘીના ડબ્બા ઝડપવામાં આવ્યા છે આ બાજુ અમદાવાદમાં પણ કંઈક આવી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે દશેરાના પર્વ પહેલા ઓસ્વાલ જે ખૂબ જાણીતી દુકાન છે એ ઓસ્વાલમાં પણ દરોડા પાડવામાં આવ્યા ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટમાં પણ ફૂડ વિભાગની તપાસ કરવામાં આવી ને ફાફડા જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા પરંતુ આ સેમ્પલ લઈને લોકોને ખબર પડશે કે કેમ કે આ જગ્યાએથી આપણે ખાવાનું લેવું જોઈએ કે નહીં એ પણ એક સવાલ છે તહેવારોમાં ઘી ખરીદતા પહેલાં સાવધાન રહેવાની એટલા માટે જરૂર છે કારણ કે અમદાવાદના ચાંગોદરમાંથી પણ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું છે એટલે કેવી રીતે લોકોના આરોગ્ય સાથે અહીંયા મસ્ત રમત રમાય છે એના અનેક ઉદાહરણો આપણી સામે છે અંદાજે સાડત્રીસ લાખનો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે રિસ્ક ઇન્ડિયા ફૂડ નામના ગોડાઉનમાં રેડ પાડવામાં આવી અને સાત્વિક બ્રાન્ડના ઘીના જથ્થાનો ઘીના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે સીઝ કરવામાં આવ્યો છે અંદાજે સાત ટન જેટલો આ ઘીનો જથ્થો ઝડપાયો છે

ખરાબ ગુણવત્તાની વસ્તુઓનો ઉપયોગ ન થતો હોય એને લઈને તપાસ કરવામાં આવી રહી છે પરંતુ દર વખતે એ સવાલ ઉઠે છે કે જ્યારે તમે લાંબા અંતરાલ બાદ આના રિપોર્ટ જાહેર કરવાના હો એના પરિણામ સામે આવવાના હોય તો પછી આવી કાર્યવાહીનો મતલબ શું છે એ સવાલો હંમેશા ઉઠતા હોય છે પરંતુ ગુજરાતમાં કેવી રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે એના ઉદાહરણો અવારનવાર સામે આવતા રહે છે ઉનામાં ડુપ્લિકેટ ખાદ્ય તેલની ફેક્ટરી ઝડપાય ડુપ્લિકેટ તેલના ગોડાઉનમાં એસડીએ દરોડા પાડ્યા ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું અને કલેક્ટર તંત્રે આ કાર્યવાહી કરી જ્યાં દેલવાડા રોડ પર એક આખી આખી ફેક્ટરી ચાલતી હતી જેમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર્સ અને ખાલી ડબ્બા મળી આવ્યા એટલે કેવી રીતે રમત રમાય છે તમે સમજી શકો છો બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી દેવામાં આવે છે એના ડબ્બામાં આ ડુપ્લિકેટ જથ્થો પધરાવાય છે અને ત્યારબાદ તમે બ્રાન્ડેડ વસ્તુના નામે અનેક રૂપિયા ચૂકવીને અને મોટી મોટી હોટલ નામ બળે દર્શન ખોટે જેવો ઘાટ પણ સર્જાઈ રહ્યો છે કારણ કે અમદાવાદ હોય કે વાપી હોય કે સુરત મોટી મોટી રેસ્ટોરન્ટમાં પણ જીવાત ક્યારેક નીકળે છે ક્યારેક અખાદ્ય પદાર્થ નીકળે છે વાપીમાં પાર્કોટેલ હોટેલમાં આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જીવાત નીકળી હતી પનીરના શાકમાંથી કોક્રોચ નીકળ્યો અને ગ્રાહકે હરિયાળી પનીરનું શાક મંગાવ્યું હતું ગ્રાહક અને હોટલ માલિક વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી અધિકારીઓએ તપાસ કરી અને હોટલના કિચનમાં ગંદકી જોવા મળી નિયમ છે કે કોઈ પણ ગ્રાહક હોટલનું કિચન જોઈ શકે છે પરંતુ તેમ છતાં પણ જ્યારે પણ તમે હોટેલમાં જશો રેસ્ટોરન્ટમાં જમવા માટે જશો ત્યારે પાટિયા લગાવેલા હશે કિચનની બહાર કે અહીંયા પ્રવેશ નથી નો એન્ટ્રીના બોર્ડ લગાવેલા હશે તમારે જાણવું એ જરૂરી છે કે તમે કિચન જોઈ શકો છો ત્યાં ગંદકી છે કે સ્વચ્છતા એ ચકાસી શકો છો રેસ્ટોરન્ટમાં ભોજનમાં જીવાત બાદ હવે પથ્થર નીકળ્યો છે

આ ઇન્દુબેન ખાખરાવાળાના ખાખરામાંથી પણ જીવાત નીકળી ગ્રાહકે સીજી રોડ બ્રાન્ચમાંથી ખાખરા ખરીદ્યા હતા નાના બાળકને ખાખરા ખાવા આપતા એમાંથી જીવાત નીકળી એટલે તમે વિચારો કે તમે નાની દુકાનમાંથી લો કે પછી મોટી દુકાનમાંથી તમે એવું વિચારતા હો કે આ મોંઘું છે એટલા માટે સારું મળશે તો એવું નથી ગુણવત્તામાં ગમે ત્યાં સમાધાન થઈ શકે છે સ્ટોર માલિકે વાત દબાવવા માટે રૂપિયા પરત આપવાનું પણ કહ્યું હતું આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે ખાખરામાં આવી રીતે જીવાત નીકળે છે તો કોઈ કેવી રીતે આ વસ્તુ ખરીદી શકે અને એને કેવી રીતે ખબર પડશે કે અહીંયા ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને હવે વાત કરીશું જતા જતા ગમરોળતા વરસાદની હવામાન વિભાગે કહી દીધું કે હવે ચોમાસુ લીધું છે પરંતુ વાસ્તવમાં એવું નથી પણ વરસાદ હજુ રહ્યો છેલ્લા બે દિવસથી ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયા પડી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ જુનાગઢ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ વલસાડ નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને એક દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને એના કારણે રાજ્યમાં હજુ પણ બે દિવસ બાર ઓક્ટોબર સુધી વરસાદ રહેશે आने वाले दिनों के लिए जो फॉरकास्ट है गुजरात स्टेट के लिए आने वाले सात दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए और आज और कल के लिए हैवी रेनफॉल की वार्निंग की बात करेंगे तो आज देवन के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के नर्मदा भरूच सूरत डांग नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली तापी और कल के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के અને આ તરફ અંબાજીના અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે મકાઈ અને મગફળીના પાકને નુકસાનની ભીતિ છે વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે